વર્ષોથી ત્યાં કેટલાનો ધંધો થાય છે આપણે પૂછી આવીએ. કેલા 25 રૂપિયા 20 રૂપિયા કિલો છે, લોકો 40 રૂપિયા કિલો કેળા વેચે છે. અને તમે મને નહીં મને અરે મેં સ્ટડી કરી છે યાર, એટલે તમે મને ના મુસલમાન એરિયામાં કેમ નથી થતું? એક મિનિટ એમને એ બી સમજાવી દઉં. ના ના, હવે રુઝાન બેન ને એ બી સમજાવી લઉં. તમને ખબર ના હોય તો કહી દઉં કે વર્ષે 20 લાખ થી નીચેનું ટર્ન ઓવર હોય ને એને જીએસટી નંબર લેવાનું નથી, એટલે એનાથી ઉપર તો એ લોકો ધંધો નથી કરતા, સમજી લો. તમે હવે યાર ટેક્સેશન લઈને નથી બેઠા, જે એક્ચ્યુઅલ મુદ્દો એની ઉપર ચર્ચા નહીં. જીએસટી ને મુદ્દો નથી લઈને બેઠી. 20 લાખ થી નીચેના આવે લોકો રોડ રસ્તા પર ક્યાંય બી બેસી શકે, ક્યાંય બી બેસી શકે એવું હું નથી કહેતો. પણ કહેવાનો મતલબ એ જે વાત કરે એ ખાલી વેપાર વેપાર કરી રહ્યા. અરે વેપાર તો બધે થઈ રહ્યો છે. જીએસટી 20 લાખ ની ઉપર જીએસટી નથી જોતું, પણ ટેક્સ ભરે છે. આજની તારીખમાં 10 લાખમાં બી મારે રિટર્ન ભરવા પડે છે. એ કહી દો એટલે સાહેબને ના ખબર હોય તો સાહેબ પધારજો મારી ઓફિસમાં, 10 લાખમાં બી અમે રિટર્ન ભરીએ છીએ. અને એક મિનિટ, ઇન્કમ ટેક્સ બી ભરીએ છીએ. આ લોકોને કહો, એક મિનિટ હવે મને બોલવા દો. આ લોકોને કહો કે પેન નંબર મને બતાવે, હું ડન છું. એ લોકોનો પેન નંબર સલામ લાગી સાહેબ વગેરે, એવું કહો પેન નંબર હતો. પેન નંબર વગર તો બેને કહો એનું સાહેબ રોકડી થાય માનો. સાહેબ રોકડી નો ધંધો છે, આપણે આઈને બેસીને સીસીટીવી માં આવે તો સીસીટીવી માં બધું દેખાશે. એક વાર ઠીક છે, એક સહમતી આપે તો રુઝાનજી આપને લાગે છે તો હવે કોર્પોરેશન કામગીરી કરે છે. કોર્પોરેશન કોઈ નહીં પહેલા સાંભળો, કોઈ વહીવટ કરવાની જરૂર નથી આવા લોકો જોડે. હિન્દુ મુસ્લિમ ની વાત નથી થતી રુઝાનબેન, તમે હજુ બી સમજતા નથી. તમે અત્યારે વહીવટ ની વાત કરો, હું તો કઉ છું બધે વહીવટ ચાલતો છે. વહીવટ બધે બંધ કરો તો આખા અમદાવાદ માં બંધ કરો. કાયમ હિન્દુ વિસ્તાર ની અંદર કઈ બી થાય કહીએ એટલે આ કાસ્ટિઝમ ઉપર જઈ રહ્યું છે. તાકાત હોય તો સિટી માં ખાલી કરે સરકાર ની, તો મ્યુનિસિપાલિટી ના અધિકારીઓ રાજીનામા આપી દે, રાજીનામા આપી દે. હું તો કહું છું આંદોલન કરો, આવેદન પત્ર કરો. તંત્ર ને પ્રજા બંને જવાબદાર છે, હું 100% કહેવા માંગુ છું. વહીવટ ચાલતો તો તેને હાઈકોર્ટની બૂમ પડી છે એટલે થોડો ટાઈમ બંધ થશે, પણ મેં ગેરંટી આપું. એક મિનિટ, ભૂલ છે પણ ભૂલ અમારી ક્યારે દોરવામ નથી આવી. તમારી દુકાન પાછી ચાલુ થશે, ચિંતા ના કરતા મારી ગેરંટી. ચલો ઠીક છે.